ચલો અવાજ આવે છે મારો? ચોપડી લઈને જ બેઠા હશો બધા, એવું ધારી લઉં છું. ચોપડી લઈને બેસજો, રકમ કારણ કે જોશો ત્યારે ખબર પડશે. પેલો સ્વાધ્યાયના 2.4, આજે દાખલા જ શીખવાડી, થિયરી નહીં. ચલો 2.4 મો દાખલો. પ્રયોગશાળામાં વપરાતો નાઇટ્રિક એસિડ 68% દળથી 68% એટલે શું થાય? તો 68% વેઇટ બાય વેઇટ આપેલો છે, ઓકે. તેની ઘનતા આપી છે 1.504. ઘનતાને આપણે ડી લઈએ, 1.504 ગ્રામ પ્રતિ એમએલ, ઓકે. તો એસિડના નમૂનાની મોલારિટી કેટલી? તો મોલારિટી શોધવી છે. હવે મોલારિટી શોધવાની કીધી છે તમને, તો તમે અહીંયા જોઈ શકશો. બહુ જ મહત્વની બાબત, ચોપડીઓમાં કઈ રીત આપી છે એ ના જોશો. આપણી જોડે સૂત્રો છે એને ધ્યાનમાં લો. સૂત્રોને ધ્યાનમાં લેતા એક સૂત્ર હતું, તમને આવડતું હોય તો, મોલારિટી બરાબર 10% ઓફ વેઇટ બાય વેઇટ મલ્ટીપ્લાય બાય ડી છેદમાં મોલેક્યુલર વેઇટ. સૂત્ર યાદ રાખવું પડશે, મેં સૂત્રો લખીને આપ્યા છે. 10% ઓફ વેઇટ બાય વેઇટ ગુણ્યા ડી છેદમાં MW, આણ્વીય દળ. હવે પદાર્થ આપ્યો છે નાઇટ્રિક એસિડ. ધેટ ઇમ્પ્લાઈડ તમે અહીંયા જોઈ શકશો, તમે લોકો અહીંયા જોઈ શકશો કે 10 ના 10 રાખવું. વેઇટ બાય વેઇટ કેટલા આપ્યા છે? તો 68%, એટલે 68, ઓકે. ડી એટલે ઘનતા, ઘનતાની વેલ્યુ આપી છે 1.504 છેદમાં આણ્વીય દળ. તો આનું આણ્વીય દળ થાય 63, આનું આણ્વીય દળ 63 આવે. આની કેલ્ક્યુલેટર પણ જોડે લઈને બેસજો. જવાબ કેટલો આવી શકે 10 × 16.23 કેટલો આવે છે? 16.23 એક્ઝેક્ટ આવે છે બધાને? હા, તો જવાબ આવશે 16.23 મોલર. દાખલો આવડી જાય કે નહીં? હા, સીધું સૂત્ર છે, નવું કઈ નથી, ઓકે. એટલે તમારે સૂત્ર યાદ રાખવું પડશે. મોલારિટી બરાબર 10% ઓફ વેઇટ બાય વેઇટ છેદમાં મોલેક્યુલર વેઇટ અને ગુણ્યા ડી. આ સૂત્ર યાદ રાખજો, નવું છે એટલા માટે ખાસ આ સૂત્રને ધ્યાનમાં લઈશું. ચલો હવે 2.4 પછી 2.5 લઈએ. 2.5માં શું કહેવા માંગે છે? તો 10% વેઇટ બાય વેઇટ લેબલ લગાડેલું છે. હવે આનો અર્થ શું થાય? 10% વેઇટ બાય વેઇટ લેબલ લગાડેલું છે. ઓકે, 10% વેઇટ બાય વેઇટ. તો દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકના મોલ અંશ શોધો. હવે મોલાલિટી અને મોલ અંશ આપેલો છે પદાર્થ ગ્લુકોઝ, હવે તમને 10% વેઇટનો અર્થ શું થાય? તો W2 એટલે દ્રાવ્યના મોલ, દ્રાવ્યના મોલ એટલે ગ્લુકોઝના મોલ કહેવાય, સોરી ગ્લુકોઝનું વજન. હંમેશા 2 હંમેશા દ્રાવ્ય માટે લેવાનું. તો ગ્લુકોઝનું વજન આપ્યું છે 10 ગ્રામ. ચલો W1
એ આવે પાણીનું વજન, ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે એટલે. તો પાણીનું વજન 100 માંથી 10 બાદ કરો એટલું, એટલે 90 ગ્રામ આવશે. ઓકે, પહેલા મોલાલિટી શોધવાની છે. તો મોલાલિટીનું સૂત્ર આવડવું જોઈએ. તો મોલાલિટીનું સૂત્ર છે W2 × 1000 / M2 × W1. સૂત્ર સીધું મૂકું છું. તો W2 કેટલા થાય? તો 10 આપ્યા છે, × 1000 / M2 છે. M2 એટલે ગ્લુકોઝનું આણ્વીય દળ. ગ્લુકોઝનું સૂત્ર થાય C6H12O6. એનું આણ્વીય દળ બધાને મોઢે જ હશે, જો ના યાદ હોય તો યાદ રાખજો, 180 જ આવે. અને × W1, તો W1 પાણીનું વજન છે, તો પાણીનું વજન 90 આવે. આનું સાદુરૂપ આપીએ તો કેટલું આવે? તો 10 × 1000 / 180 / 90. 0.6172. બસ 0.6172 જવાબ આવી રહ્યો છે. તો 0.172 મોલાલિટી મળી ગઈ તમને, એટલે મોલાલિટી શોધતા આવડી ગઈ તમને. સૂત્ર આવડશે બધાને? સૂત્ર આવડશે ભાઈ? હા. ઓકે, હવે મોલાલિટી પછી મોલ અંશ. મોલ અંશ નું સૂત્ર છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. મોલ અંશનું સૂત્ર છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે તમારે બંનેના મોલ શોધવા પડશે. હવે તમને મોલ અંશ બંનેના કીધા છે, તો મોલ અંશ શોધવા માટે પહેલા ગ્લુકોઝના મોલ શોધી નાખીશ. તો ગ્લુકોઝના મોલ લઈએ. તો ગ્લુકોઝના મોલ બરાબર, ગ્લુકોઝનું વજન, વજન આપ્યું છે 10. ગ્લુકોઝનું આણ્વીય દળ, આણ્વીય દળ 180 થાય. તો 10 / 180 કેટલા થાય? 0.0555. યસ, વેરી ગુડ. 0.0555 ની આજુબાજુમાં. એ જ રીતે ગ્લુકોઝના મોલ પછી આપણે પાણીના મોલ શોધીએ. તો પાણીના મોલ બરાબર વજન / આણ્વીય દળ. તો પાણીનું વજન છે 90, આણ્વીય દળ છે પાણીનું 18. બધાને આવડતું હશે. 18 × 5 = 5. ઘટકના મોલ એટલે હું ગ્લુકોઝના મોલ અંશ શોધું. બંનેના મોલ અંશ શોધવાના છે આપણે, એટલે પહેલા હું શોધીશ ગ્લુકોઝના મોલ અંશ. તો ગ્લુકોઝના મોલ એટલે 0.0555 / કુલ મોલ કેટલા થશે? 5 + 0.555. કુલ મોલ 5 + 0.555. તો 5.55 આવી શકે. તો ભાગ્યા 0.0555. છે ઓકે, સોરી 0.0 છે. એટલે જવાબ આવશે તમારો 5.055 લઈ શકાય. તો અહીંયા 0.0 જવાબ આવશે. 0.010. વેરી ગુડ. ગ્લુકોઝના મોલ અંશ પછી પાણીના મોલ અંશ તમને શોધતા આવડે છે. બે જ પદાર્થ છે, એકના મોલ અંશ મળી જાય તો બીજાના મોલ અંશ કેટલા થાય? તો તમે ભણી ગયા છો બંનેનો સરવાળો 1 માંથી 0.010 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 1 માંથી 0.010 બાદ કરીએ તો 0.9. વેરી ગુડ, 0.99 આવશે. શોધો તો એ મને વાંધો નથી. હવે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું કહે છે? ઘનતા આપી છે 1.2. બધી રીતો આમાં આવી ગઈ છે, એટલે ઘનતા 1.2 g/mL આપ્યું છે. હવે જુઓ, મોલારિટી શોધવાની છે, ઘનતા આપી છે, મોલારિટી શોધી છે.
तो क्यों सूत्र लागू पड़ी सके? सूत्र याद रखो, सूत्र में मगज दौड़ाओ। ना आवड़े तो मोलारिटी नु सूत्र मूको तो ए वांदो नहीं। पद आपी छे डी લઈને સૂત્ર મૂકી શકાય, ભાગ્યા આણ્વીય દળ। આવું સૂત્ર ક્યાં ભણેલા છો તમે? જો વેઇટ બાય વેઇટ હોય તો ડી લેવાનો, અને વેઇટ બાય વોલ્યુમ હોય તો ડી નહીં લેવાનો। चलो अब सूत्र मुकिए, दस वेट बाय वेट के आप दस गुणिया घनता आपी है, के आपने घनता एक पॉइंट बे भाग्या आणवीय दर। आणवीय दर के ग्लूकोज नु लेव पड़ से ने, तो ग्लूकोज नु आणवीय दर धारो के 100 लीए तो साद रूप में केटलो जवाब आवी शके? 0.66। वेरी गुड, सूत्र याद राखो। चलो आटले सुधी कोई ने प्रॉब्लम आवड़े? डन। आ दाखलो अहीं कम्प्लीट थाय छे। हवे थोड़ा नाना नाना दाखला लईए छे आजे, एटले तमने वांधो ना आवे। कारण मोटा दाखला तमने तकलीफ पड़शे, अत्यारे लांबा नथी गणता आपणे दाखला। तो दाखला नंबर लईए छे 2.7। दाखला नंबर 2.7। चलो ओके, डन। अबे શું કહે છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ, એટલે 25% વેઇટ બાય વેઇટ આપ્યા છે એના 300 ગ્રામ, તો 25% એટલે 100 એ 25, તો 300 એ કેટલા? तो तमे मुकी शको 100 ग्राम लईए, 100 એ 25, तो 300 એ કેટલા? શું આવે? 75। યસ, વેરી ગુડ। 300 × 25/100 75 ગ્રામ। યસ, એટલે 75 ગ્રામ અહીંયા આવશે। એ જ રીતે બીજું આપેલું છે તમને, 40% દળથી 400 ગ્રામ, 40% વેઇટ બાય વેઇટ, અને એના ગ્રામ આપ્યા છે તમને 400 ગ્રામ। તો પાછું ફરીથી 100 એ તમને 40 છે, તો 400 એ કેટલા? 160 ગ્રામ × 40 ટકાવારી શોધો। તો કુલ દ્રાવણ, આ બંને દ્રાવણોનો મિક્સ કરવાના છે, અને પછી એનો પાછો વેઇટ બાય વેઇટ શોધવાનો છે। ફરીથી રિપીટ કરું છું, બંને દ્રાવણોનો મિક્સ કરવાના છે, મિક્સ કરવાના છે એટલે બંનેનો કુલ સરવાળો લેવાનો। તો દ્રાવ્યનું વજન પહેલા લેવાનું, તો દ્રાવ્ય તરીકે જે હતું એનું વજન કેટલું આવે? દ્રાવ્યનું વજન બરાબર 75 + 160, 75 + 160 ટોટલ કેટલા થાય? 235 235 ગ્રામ। ઓકે, હવે અંદર પાણી નાખ્યું એટલે દ્રાવકનું વજન એ કેટલું થાય? તો જો એક વખત 300 ગ્રામ છે અને બીજો 400 ગ્રામ છે, મિશ્ર કર્યો છે, એટલે દ્રાવણનું કુલ વજન, દ્રાવણનું વજન તો 400 + 300 = ટોટલ થાય 400 × 300 = 700 ગ્રામ અહીંયા આવશે। હવે પાછા કુલ પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ લઈશું, કુલ વજન
तो द्रव्यनु कुल वजन आयु तमारु 235 ग्राम आ द्रव्य ना मळशे भाग्या कुल द्रावण नु कुल वजन आयु तमारु 700 ग्राम अने गुणिया 100 तो 235 भाग्या 700 गुणिया 100 કેટલા મળે ભાઈ દ્રાવક ના 100 માંથી 33.57 બાદ કરીએ તો 100 માંથી 33.57 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 66.43 ની આજુબાજુમાં આવે બરોબર છે ઓકે તો આ જવાબ તમારો પરફેક્ટ દાખલામાં બહુ ઈઝીલી ખબર પડી ગઈ હશે આઈ થિંક આવડે કે ના આવડે આવડે ઓકે 2.7 પછી નાનો એક દાખલો 2.8 200 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર છે ઇથેન 1,2-diol ઓકે W1 આપ્યા છે 200 ગ્રામ પાણીમાં મિશ્ર કર્યું 200 ગ્રામ પાણી છે શોધવાનું શું કીધું છે તો શોધવાનું તમને કીધું છે તમને શોધવાનું કીધું છે મોલાલિટી બહુ જ સરસ સૂત્ર સીધું આવડે બધાને પણ આણ્વીય દળ ઇથિલિન ગ્લાયકોલ નું નથી આવડતું તો ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર લખીએ તો આવું આવે CH2OH અને CH2OH ઇથેન 1,2-diol એટલે અણુ સૂત્ર લખું તો C2 આવે હાઇડ્રોજન 2, 2, 4, 2, 6 આવે અને ઓક્સિજન 2 આવે આનું આણ્વીય દળ કેટલા ગ્રામ પ્રતિ મોલ થાય ગણીએ તો 12 × 2 = 24 30 30 અને 16 × 32 30 × 32 કેટલા થાય 62 વેરી ગુડ 62 ગ્રામ પ્રતિ મોલ આવશે ચલો હવે મોલાલિટી નું સીધું સૂત્ર મૂકીએ આપણે તો મોલાલિટી બરાબર W2 એટલે 222.6 સૂત્ર લખી દઉં છું W2 × 1000 ભાગ્યા M2 × M1 W1 આવે M1 ના આવે આમાં ચલો સૂત્ર કડકડાટ કરશો તો મજા આવશે દાખલામાં કઈ નથી W2 ની વેલ્યુ આપી છે તમને 222.6 ગુણ્યા 1000 ભાગ્યા M2 કેટલા છે તો આણ્વીય દળ છે 62 ગુણ્યા W1 આપ્યા છે 200 આનું સાદરૂપ આપીએ જવાબ 17.95 કેટલો મળે 17.95 16 વેરી ગુડ 17.95 16 મોલાલિટી મળી ગઈ હવે સાંભળજો મારા શબ્દો મોલાલિટી આપી છે ઘનતા આપી છે એને ઘનતા આપી આપણને કેટલી છે ઘનતા 1.072 એટલે ઘનતા D બરાબર 1.072 ગ્રામ પ્રતિ ml વિચારીને જવાબ આપજો સૂત્ર નવું છે તો આપણે એ રીતની મેથડ ના કરતા શોધવાનું કીધું છે તમને મોલાલિટી કયું સૂત્ર મૂકીએ વેઇટ બાય વેઇટ શોધીએ પહેલા
अथवा मोलालिटी आपी छे, मोलारिटी आपी छे ने घनता, ने सॉरी मोलारिटी शोधवानी छे ने घनता। तो आउ सूत्र तमे लोको भणी गया छो, डायरेक्ट सूत्र मुकी दऊ, घनता डी बराबर मोलारिटी इनटू वन अपॉन मोलालिटी प्लस एम डबल्यू भाग्या 1000। आ सूत्र सीधू ज मुकी दऊ, आ सूत्र नो ज उपयोग करिए। डी आप्या छे 1.072 बराबर मोलारिटी शोधवानी छे, मोलालिटी तमे शोधी 17.95 आवी, एम डबल्यू तमे जानो छो, एम डबल्यू मळ्या 62 भाग्या 1000। आटलानुं सादरूप आपीए आपणे, तो पहेला 1.072 बराबर मोलारिटी, चलो 1/17.95 कितना था है? 0.055 वत्ता 62/1000 એટલે 0.062। હવે 0.062 વત્તા 0.055 ઇઝ ઇક્વલ ટુ આવે 0.170 આવે છે। બર ઇનટુ મોલારિટી બરાબર 1.072, 0.0170 ગુણાકારમાં, આ બાદ જાય તો ભાગાકારમાં, 1.072 ભાગ્યા 0.170 સાદરૂપ આપીએ તો 1.072 ભાગ્યા 0.170, વેરી ગુડ, જવાબ આવે છે 9.16। તો જવાબ આવશે તમારો 9.16 મોલર, એટલે મોલારિટી તમને મળી જશે। આવડે કે ના આવડે? આવડે। ચલો 2.8 દાખલા પછી 2.9 મો દાખલો ગણીએ। જોઈએ તો શું કહે છે, પીવાના પાણીના એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે 15 ppm આપ્યું છે, 15 ppm આપેલા છે, 0.5% શોધો। એક 0.5% શોધવાની છે, અને બીજું કીધું છે મોલાલિટી, ક્લોરોફોર્મ ની મોલાલિટી શોધો, ક્લોરોફોર્મ છે ભાઈ, ચલો પહેલું સ્ટાર્ટ કરીશું 15 ppm। ppm ના સૂત્રો 3 છે, ગ્રામ પ્રતિ ગ્રામ ગુણ્યા 10^6, તો એના ઉપરથી વેઇટ બાય વેઇટ મળી જશે તમને, 0.5% 15 mg પ્રતિ લિટર, એટલે વેઇટ બાય વેઇટ શોધવાની મેથડ શોધું, જોજો અહીંયા 15 ppm બરાબર, સમજજો થોડી અલગ મેથડ વાપરો છો, 0.5% કીધી છે એટલે એક આવું સૂત્ર આવે છે, ગ્રામ પ્રતિ ગ્રામ ગુણ્યા 10^6, આવું સૂત્ર છે, પીપીએમ આપ્યા છે 15। હવે સમજજો, ગ્રામ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું વજન ગુણ્યા 10^6 છે, એની જગ્યાએ મારી જોડે 1000 આવવા જોઈએ, અને ક્લોરોફોર્મ નું આણ્વીય દળ કેટલું થાય પહેલા એ નક્કી કરીશું, CHCl3 નું આણ્વીય દળ પછી જોઈ લઈએ છે। તો યાદ કરો વેઇટ બાય વેઇટ નું સૂત્ર શું થાય, ગ્રામ પ્રતિ ગ્રામ ગુણ્યા 10^2, તો વેઇટ બાય વેઇટ ગુણ્યા 100 એટલે 10^2, અહીંયા 10^6 છે એટલે હું 10^4 અલગ મૂકીશ, આટલા બરાબર શું થશે, આટલાના બરાબર શું થશે,
तो वेट बाय वेट થશે એટલે परसेंटेज ऑफ वेट बाय वेट गुणिया 10 ની 4 बराबर 15 तो परसेंटेज ऑफ वेट बाय वेट बराबर 10 ની 4 ગુણાકાર માંથી ભાગાકાર માં આવે તો 15 ગુણ્યા 10 ની માઈનસ 4 આ રીતે ગણી શકાય 15 ગુણ્યા 10 ની માઈનસ 4 આવડે કે નહીં મેથડ આવડે ફરીથી સમજાવવાની જરૂર નથી આઈથી હવે તમને કીધું છે મોલાલિટી તો મોલાલિટી નું સૂત્ર કયું સૂત્ર છે મોલાલિટી નું સૂત્ર તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા દ્રાવણનું 1000 ભાગ્યા મોલાલિટી બરાબર W2 ગુણ્યા 100 ભાગ્યા W1 એટલે વેઇટ બાય વેઇટ થશે એટલે એને અલગ લખી દઉં છું W2 ગુણ્યા 100 ભાગ્યા W1 ગુણ્યા બાકી 1000 માં 10 વધ્યા ભાગ્યા W1 હવે ક્લોરોફોર્મ નું આણ્વીય દળ કેટલું થાય તો એ જોવું પડશે તો ક્લોરોફોર્મ નું આણ્વીય દળ ગણો જો આટલાનું સાદરૂપ આપો 150 ભાગ્યા 119.5 ભાગ્યા 10000 15 ગુણ્યા 10 ભાગ્યા 119.5 1.25 ગુણ્યા 10 ની માઈનસ 4 ભાગ્યા 1000 તો જવાબ આવે છે 1.25 ગુણ્યા 10 ની માઈનસ 3 કઈ ભૂલ નથી થઈ ભાઈ15 × 10⁻⁴ ના આવે ભાગ્યા ના આવે સર અરે હા આ આ 119.5 આમાં સર ઓલું કરવું પડે 100 ગ્રામે આટલું 100 ગ્રામ દ્રાવણમાં આટલું દ્રાવ્ય તો દ્રાવક આટલું હશે માઇનસ કરવાનું પડે આ તો કેટલા મૂકીએ તો એટલે અલગ અલગ કરું અત્યારે આ ગણો ને પરસેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ પરથી ગણવાનું જુઓ 100 ગ્રામે દ્રાવ્યનું દળ 15 × 10⁻⁴ આ દ્રાવ્યનું દળ વેઇટ એટલે W2 ભાગ્યા W1 ગુણ્યા 100 જ આવે ને સૂત્રમાં તો વેઇટ બાય વેઇટ આખું મળી ગયું 15 × 10⁻⁴ છે ગુણ્યા અહીંયા આ 1000 છે સર ઓલા 10 બાય મોલેક્યુલર વેઇટ આવે કેમ પૂરી બાજુ આવે 10 બાય M2 આવે છેદમાં W1 લખું હા M2 પણ M2 10 તો ખરા M2 તો 119.5 જ લખ્યા છે હા 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 જવાબ તો આવી ગયો પણ 1.25 × 10⁻⁴ 10⁻⁴ આવે છે ને ઓકે એ લખવામાં જ લોચા મારા તો બાકી સાચો હતો ચલો એ દાખલો પણ પૂરો હવે 5 મિનિટ છે એટલામાં દાખલો ગણાય એવો 2.15 છે ભાઈ આપણે એક કામ કરીશું મંગળ ગુરુ શનિ
કાલે એક્ઝામ માં રાખીશું આલ્કોહોલ ફિનોલ ઇથર અને મંગળ ગુરુ શનિ અને રવિ આપણે લેક્ચરમાં દાખલા જ પતાવી મારીશું બધા પહેલા એટલે દાખલા પતી એટલે બીજું ચેપ્ટર પૂરું એક જ ચેપ્ટર બાકી રહે ચલો 2.15 મો શું કહેવા માંગે 2% અબાષ્પશીલ દ્રાવ્ય 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ 2% વેઇટ બાય વેઇટ છે એટલે W2 બરાબર 2 અને W1 પાણી એ 98 ગ્રામ આવશે અને આ 2 ગ્રામ આવશે હવે શું કહે છે સામાન્ય ઉત્કલન બિંદુ 1.004 છે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ આપ્યું છે 1.04 નિયમ P10 -P1 upon P10 બરાબર W2 ગુણ્યા M1 ભાગ્યા W1 ગુણ્યા M2 ચલો P10 કેટલા આપ્યા છે P10 1.013 -P1 1.004 P10 1.0 આમે ગાયો બંધ કરી નાઉ બરાબર W2 છે તો W2 2 ગ્રામ છે M1 એટલે પાણીનું આણ્વીય દળ પાણીનું આણ્વીય દળ 18 ભાગ્યા W1 W1 98 ગુણ્યા M2 સાદરૂપ આપીએ તો જવાબ આવશે M2 સૂત્રનો કરતા બનાવીને સાદરૂપ તો તમને આવડે તો સાદરૂપ કરતા તમને કેટલો જવાબ મળશે તો કેટલો આવે છે જવાબ જોઈ લેજો તો M2 ના સૂત્ર નો કરતા બનાવે તો 2 × 18 × 1.013 ભાગ્યા 98 0.009 આવશે હવે સાદરૂપ આપી દો 2 × 18 × 1.0 ભાગ્યા 0.009 જવાબ આવે 41.34 ની આજુબાજુમાં આવે છે એટલે જવાબ લખીશું 41.34 ઓકે તો આ સાથે આ દાખલો પણ અહીંયા પૂરો થઈ ગયો છે એક દાખલો ઘરેથી ગણવા આપું છું ના પણ નહીં ફાવે તમને નેક્સ્ટ ટાઈમ જ આપણે ગણાવીશું હવે બાકીના ચલો આટલે સુધી રાખીએ છીએ દાખલા બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું Thank you.